ઉચ્ચારણ માં તમે કીધું કે ક બોલીએ તો એની સાથે અ જોડાયેલો હોય, કા બોલીએ તો એની સાથે આ જોડાયેલો હોય, બરાબર. તો એવી જ રીતે આપણે સ્વર ને અનુરૂપ તમને પૂર્ણ કરવા માટે કહ્યું, તમે ન કર્યું હોય અથવા તો ન ખ્યાલ હોય તો ચાલો પૂરું કરી લેજો. આમાં અક્ષરો ઘૂંટવાના છે, અહીંયા એવા જ લખવાના છે. હવે પેજ નંબર તમારે કાઢવાનો છે 8, એમાં અ અથી બનતા શબ્દો જો કેવા છે. આ પેજ ખોલો અને ચાલો મારી હારોહાર તમે શીખો. અ અ જો અહીંયા ડબલ અક્ષરે લખેલો છે તો એમાં તમારે રંગ પૂરવાનો છે. બાર નાની કળો છો, લીલા ને કરજો અને મીડિયમ કલર જ પૂરવાના છે અથવા તો પેન્સિલ કલર. તો ચાલો બીજું ચિત્ર છે અનાર. અનાર એટલે શું? આ દાડમ અહીંયા રાખવાનું. અનાર એટલે દાડમ, બરાબર. તો હવે જો અહીં અનાર માં ગુલાબી કલર નો હોય, બીજું ચિત્ર અજગર છે, અહીંયા પણ અ ગુલાબી કલર નું છે. તો અહીંયા પણ આના જેવો જ અક્ષર અહીંયા બનાવશું. ચાલો અ ના ટપકા જોડો અને લખો અજગર. તમારે ખાલી અજ કરવાનો છે. બરાબર, વચ્ચેની લાઈનમાં નથી લખવાનું, એક જ નથી લખવાનું.
એ લાઈન બનાવવાની છે. ચાલો ઓ કયો કાઢો, તો એવી જ રીતના આ લાઈનની આરમાં ખ થાય છે. તો ચાલો ખ કરો, લખો ગો. જો અક્ષર બોલી છે તો એની આરમાં ખ પણ બોલાઈ જાય છે. ગો ચ જો બોલે છે ને, સંભળાય છે બરાબર? તમે પણ બોલો, તમને પણ ખબર પડશે. છ ચોખ્ખી રાખજો બરાબર. હવે અહીંયા છેલ્લે આવ્યો ર, તો કક્કો ગતિ પૂરો ના થાય. કક્કો પૂરો ક્યાં થાય? શ્રવણ ના શ્રોએ. પણ બે લાઈન તમારે તમારી જાતે કરવાની છે. જોજો આને આ લાઈન નહીં કરતા, આ જે ખાટી લાઈન છે જે એના ટપકા છે એ જ ખાટા કરવાના છે. અને અહીંયા બે લાઈન લખવાની છે તમારી રીતે, અને અહીંયા ત્રીજી લાઈન પણ ટપકા ઘાટા કરવાના અને બે લાઈન લખવાની છે. આ પેજ તમારે બે લાઈનનું ઘરે હોમવર્કમાં પૂરું કરવાનું છે.